નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કેન્સરના દર્દી વધ્યા. 2018માં મૃત્યુઆંક 40,000ને પાર પહોંચ્યો. કેન્સરના દર્દીઓ ચેતી જજો, દવાના નામે ચાલે છે ધુતારાઓની હાટડીઓ. જે ધુતારાઓ જેઓ દાવો કરતા હોય છે કે કેન્સર મટાડી આપે છે, તેવા લોકોથી કેન્સરના દર્દીઓને ચેતવાની જરૂર છે. આવા ધુતારાઓના ચક્કરમાં ન પડવા જોઈએ અને એની જગ્યાએ કોઈ ડોક્ટર પાસેથી સારવાર મેળવવી, તેમજ દરેક લોકોની ભલાઈ છે, આવા તમામ લોકોથી ચેતવાની જરૂર છે. સમાજમાં કેન્સર સમાન ઊંટ વૈદ્યોનો ઠેર ઠેર રાફડો ફાટી નીકળ્યો છે. ઊંટ વૈદ્યોને કારણે 2 લોકોના મોત થયા છે. ઊંટ વૈદ્યોથી કેન્સર નથી મટતું જે દાવા કરાતા હોય છે, આવા ઢોંગી ઊંટ વૈદ્યો દ્વારા કે તેઓ કેન્સરને મટાડી આપે છે, આ તમામ દાવાઓ પોકળ હોય છે. આવા ઢોંગી ઊંટ વૈદ્યોને કારણે 2 લોકોના મોત થયા છે, ત્યારે આવા તમામ ધુતારા લોકોથી ચેતવાની જરૂર છે. કેન્સરના દર્દીઓને રાહત મળતી હોય છે આવા ઢોંગીઓના દાવાઓ સાંભળીને, પરંતુ આ દાવા માત્ર ને માત્ર એક જુઠ્ઠાણું હોય છે. તેનાથી ક્યારેય કોઈ કેન્સર નથી મટતું. ગુજરાતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 2018માં મૃત્યુઆંક 40,000ને પાર પહોંચ્યો છે. કેન્સરના દર્દીઓએ ચેતવાની જરૂર છે આવા ધુતારાઓના નામથી કે જેઓ દાવા કરતા હોય છે કે તેઓ ગણતરીના દિવસોમાં કેન્સર મટાડી શકે છે. આવા કોઈ જ દાવામાં જરા પણ સચ્ચાઈ નથી. ગણતરીના દિવસોમાં કેન્સર નથી મટતું, તેના માટે પૂરેપૂરી યોગ્ય સારવારની જરૂર હોય છે અને તે પણ એક લાયક ડોક્ટર પાસેથી, ન કે આવા કોઈ ધુતારાઓ પાસેથી. અનેક એવા ધુતારાઓનો રાફડો ફાટી નીકળ્યો છે કે જેઓ દાવા કરતા હોય છે કે ગણતરીના સમયમાં જ તેઓ કેન્સરને જડમૂળથી ઉખાડી ફેંકે છે, પરંતુ આ તમામ દાવા પોકળ છે. મુસીબત આવે ત્યારે વ્યક્તિ કોઈ પણ ઉકેલ અપનાવવા તૈયાર થઈ જાય છે. વાત કેન્સર જેવી ગંભીર બીમારીની આવે ત્યારે ઘણા લોકો ઊંટ વૈદ્યો પર પણ ભરોસો કરી લેતા હોય છે, પણ આ પ્રકારના ઊંટ વૈદ્યોથી હવે ચેતી જવા જેવું છે. સુરેન્દ્રનગરમાં જે કિસ્સો સામે આવ્યો છે તે સમગ્ર રાજ્યની આંખો ઉઘાડનારો છે. કેન્સરનો ઇલાજ કરવાનો દાવો કરતો એક ઊંટ વૈદ્ય તંત્રની તપાસ આવતા પહેલા જ નાસી ગયો. જેની પાસે દવા લેવા લાંબી લાઈનો લાગતી હતી, તેની સામે હવે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. રિઝલ્ટ તો અમુકને 5 દિવસમાં મળે, નહીં તો 15 દિવસે જ પાકું. બરાબર 45 દિવસ દવા લે અને કોઈ બહુ હાઈ લેવલનું જૂનું હોય, ન મટાયું હોય તો 3 મહિનાની અંદર કમ્પ્લીટ કરી દઉં. બરાબર કોઈ ઓપરેશન ને એવું ડોક્ટરે કરાવવાનું કીધું, સર્જરી કરી હોય, ઓપરેશન કર્યું હોય, બાયોપ્સી કરી હોય, જે કંઈ કર્યું હોય, એમના ડોઝ દીધા હોય અને સેરડા ગમે હોય, અને લગભગ 110% 15-20 દિવસે એની રિકવરી આવી જાય જો ડોઝ બોઝ દીધા હોય તો. પછી ચાંદી હોય, ચાંદી હોય ને કોઈ બાયોપ્સી ન કરી હોય તો એને છે ને 15 દિવસમાં રેડી કરી દે. વિડીયોમાં આ શખ્સ જે દાવો કરી રહ્યો છે તે સાંભળીને કોઈ પણ કેન્સરનો દર્દી રાહત અનુભવશે. જે રીતે તે મોટા દાવા કરી રહ્યો છે તેને જોતા એવું પણ લાગશે કે તે કોઈ મોટો વૈદ્ય છે. જે કેન્સરને મટાડવાનો દાવો મેડિકલ સાયન્સ પણ નથી કરતું, તેને ગણતરીના દિવસોમાં મટાડવાનો આ શખ્સ દાવો કરે છે. વિભાભાઈ નામના આ શખ્સનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાત કેન્સર મટાડવાની હોવાથી આ અસાધ્ય રોગથી પીડાતા લોકો દવા માટે તેમની પાસે ઉમટી પડતા, લોકો આશા લઈને આવતા, દવા પણ લઈ જતા. પરંતુ હવે ખુદ આ ઊંટ વૈદ્ય સાબિત કર્યું છે કે તે ધુતારો છે. તેના દાવા સાંભળીને સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય અધિકારી આ ઊંટ વૈદ્યને ત્યાં તપાસ કરવા જવાના હતા. જો કે તે પહેલા જ આ ઊંટ વૈદ્ય ભાગી ગયો, તેનો કોઈ અતોપતો જ નથી રહ્યો. હવે સ્થિતિ એ છે કે આ ઊંટ વૈદ્યનો ગામના લોકો જ વિરોધ કરી રહ્યા છે. એક વ્યક્તિનો દાવો છે કે આ વ્યક્તિના ઉપચારથી તેણે પોતાના પિતા ગુમાવ્યા છે. વેદરાજ કરીને દવા કેન્સર માટે એ તદ્દન ખોટું છે અને કોઈ વિડીયોથી કોઈ વસ્તુ કોઈ આવતા નહીં, ખાલી ખોટા દર્દીને હેરાન કરવા લાવતો નહીં. અને જે આ દવા આપી 4 દિવસની અંદર અમારા પપ્પા એક્સપાયર થઈ ગયા. કેટલા 4 દિવસની અંદર, એટલે ખોટા દર્દીને લાવશો નહીં અને હેરાન કરવા લાવશો નહીં.
તમારી પાસે કેટલા પૈસા લીધા? અમારી પાસે 4500 રૂપિયા લીધા. બરાબર. બોલો. ખોટું છે દાદર બાપા, કોઈ હાસુ છે નહીં. પબ્લિક છૂટી ગઈ છે અને કોઈ શક્યતા થઈ નહીં સીતા લગ્ન માં. ખોટે રીતે જે રહ્યું મીડિયા માં આપો. સાંભળ્યું ને આ શબ્દો છે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના એ જ સજકપર ગામના કે જ્યાંના ગંગાનગર નામના નીસરામાં ઊંટ વૈદ્ય વિભાભાઈ પોતાની છેતરપિંડીની દુકાન ચલાવતો હતો. તે કઈ હદ સુધી લોકોને છેતરતો તે અમે આપને બતાવીશું. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે આ ઊંટ વૈદ્યના નિવાસ સ્થાને જઈ અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે અમને ખબર પડી કે કેન્સર જેવી બીમારીથી બચવા લોકો ઊંટ વૈદ્યની સારવાર કરાવવા પણ તૈયાર થઈ જાય છે. આખરે વાત જિંદગી બચાવવાની હોય છે. કાર અને લોકોની આ લાંબી કતારો જોઈને જ સમજી શકાશે કે કથિત વૈદ્યની દવા લેવા માટે કેટલી પડાપડી થતી હશે. આખા ગુજરાતમાંથી લોકો અહીં દવા લેવા આવતા હતા. બસમાંથી ટેટ આવ્યા છીએ, સવારે વહેલા આવી ગયા. હવે ઠેઠ 3 તારીખનો નંબર આપે છે, તો એ લોકોએ અગાઉથી જાણ કરવી જોઈએ કે ભાઈ આટલા જ પેશન્ટને લેશું તો બીજા બધા કોઈ બધાની પરિસ્થિતિ સરખી ન હોય કે ભાડા ખર્ચીને આવીએ. કે અહીંયા કંઈ બીજી કોઈ વ્યવસ્થા નથી, કોઈ ભૂખ લાગી હોય, દર્દી બીમાર હોય કે ત્યાં 2 મિનિટ એને સુવડાવી શકીએ. તો ભલે દવા આપે છે, હજી અમે એક વખત લીધી નથી. એમનું વોટ્સઅપમાં સાંભળીને અહીંયા આવ્યા કે ભાઈ ફેર પડી જાય છે, તો અમારા જેવા ઘણા અહીંયા આવતા હશે, પણ અહીંયા અમે આજે આવીને હેરાન થઈ અને પાછા જઈએ છીએ. વોટ્સએપ પર ઊંટ વૈદ્ય વિભાભાઈનો વિડીયો અને ફોન નંબર જોઈને લોકો દવા લેવા ઉમટી પડતા, પણ જ્યારે તેઓ તેના દવાખાને પહોંચતા ત્યારે હકીકતની ખબર પડતી. વેઇટિંગના લીધે લોકોને દિવસો પછી નંબર લાગતો. વિભાભાઈ દરરોજે 30 દર્દીઓને જોવાનો દાવો કરે છે. તે જાતે જ બનાવેલી કેટલીક દવાઓની પડીકી તેમની પાસે અવારનવાર લોકોને પકડાવી દે છે. દવા બનાવવાની આ જગ્યા તેનો જ પુરાવો છે, જ્યાં ખુલ્લેઆમ દવાઓ વેચાઈ રહી છે અને લોકો ખરીદી પણ રહ્યા છે. વિકલાંગ લોકો પણ મોટી આશા સાથે આ ઊંટ વૈદ્ય પાસે આવતા. લોકો દૂર દૂરથી દવા લેવા આવતા, જોકે તેમના ભાગે ધક્કા ખાવાના જ આવતા. કેટલાક લોકોની સ્થિતિ તો અત્યંત દયનીય હતી. દવા માટે અધુતારો લાચાર લોકો પાસેથી હજારો રૂપિયા ખંખેરી લેતો. ભાઈને કેન્સરનો બીમારી છે, એના માટે દવા લેવા આવેલા. દેખાણો છે દવા, શું હોય? આ દેશી દવા છે બધી. ઓ હોય આપે છે. આ પાવડર ને એવું કેટલા લીધા? પૈસા તો 2000 રૂપિયા લીધા. જાણે કોઈ મોટો કેન્સર સ્પેશિયાલિસ્ટ હોય તેમ. લોકોએ દિવસો અગાઉ તેને મળવા માટે અપોઇન્ટમેન્ટ લેવી પડતી. મારા ભત્રીજાને મોઢામાં કેન્સર થયેલું છે. અમે 2-3 દિવસ પહેલાં એમના આ દાદાનો વિડીયો વાયરલ થયેલો જોયેલો. એ વિડીયો વાયરલ થયા પછી અમે એમનો કોન્ટેક કરવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ એમનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે. તે છતાં અમે પેશન્ટ લઈને અહીં આવ્યા, સવારના 9 વાગ્યાથી આવ્યા છે. અમારું નામ લખ્યું, 74 નંબર આવ્યો છે, અને અમને 2 તારીખ આવ્યા છે. 2 તારીખ પછી અમને બોલાવે છે. અત્યારે પેશન્ટની હાલત અતિ ગંભીર છે. એટલે મારા નાના ભાઈને કેન્સરની અસર છે, અને એ લોકો અત્યારે એમ કહે છે કે હવે તમને ટોકન આપી દઈએ છીએ. હવે ટોકન આપી દીધા દર્દી સાથે જ. તો કહેવાનો મતલબ એવો છે કે જો બી આવે કોઈ તો પહેલા એ ટોકન લે અને પછી દર્દીને લાવે. માણસ હેરાન ના થાય. હવે આ મહાશયને જોઈ લો, તે દર્દીઓના નામ લખતો હતો, દર્દીઓના આવવાનો દાવો પણ કરતો, પણ જ્યારે કેમેરો જોયો તો કંઈ જ બોલ્યા વિના રસ્તો પકડી લીધો. લોકોની લાચારીનો વિભાભાઈ ભરપૂર લાભ ઉઠાવતો, જોકે દર્દી એવા પૈસા પડાવતો.
કોઈની પાસેથી 2000, કોઈની પાસેથી 4000, આટલું કરીને પણ તે લાચાર લોકોની મશ્કરી કરતો હતો. ઈકે મે ભૂલા પડી જતા, મે વિડિયોમાં જોયું છે, તમારું સરનામું નતો જોયું અને મે આવી જાસો, પાછા પગ જાલે બાપો મને દવા દઈ દો. અમને કે માણસ છે એટલે ભૂવા છે, તમારું નામ છે આવવાના. ભૂવો તો હું નથી બાપા. નવાઈની વાત તો એ છે કે આ ઊંટ વૈદ્ય પોતાની પાસે લાયસન્સ હોવાનો પણ દાવો કરે છે. જો આ વાત સાચી હોય તો તે આરોગ્ય અધિકારીના આગમન પહેલા કેમ ભાગી ગયો? કેટલા વર્ષથી આ કામ કરો છો? આ કામ કરું છું બેન લગભગ ઓછામાં ઓછા 82-83 ની સાલમાંથી. બીજા નંબરમાં મારું લાયસન્સ મેળવ્યું મેં 2002 માં. અને આમ તો ઘણા સમયથી જ આ ધંધો કરું છું, પણ પહેલાં બહાર નહોતો પડ્યો. મોટા બેન આમાં શું છે કે હું ઘરગથ્થુ દવા કરતો, પાડોશીની દવા કરતો, એમાં હગાવાલાની દવા કરતા કરતા દુનિયામાં દવા થઈ જઈ સારું. આ કિસ્સો એ તમામ લોકો માટે મોટી શીખ છે જેઓ ઉપચાર માટે ઊંટ વૈદ્યનો સહારો લેતા હોય છે. આવા ધુતારા ફક્ત પોતાના ખિસ્સા ભરવા માટે જ કહેવાતી દવા વેચતા હોય છે. લોકોની આશા અને લાચારીનો તેઓ ખોટો લાભ લેતા હોય છે. રાજુદાન ગઢવી, News18 ગુજરાતી, સુરેન્દ્રનગર. તો સાયરાના ધુતારા વિભા વૈદ્યનો પર્દાફાશ થયા બાદ અનેક લોકો સામે આવી રહ્યા છે. 45 દિવસમાં કેન્સર મટાડી દેવાની વાત કરતા વિભા વૈદ્યની દવાની આડઅસર લોકોને વર્તાવા લાગી છે. મૂળ વઢવાણના અને હાલ બરોડા રહેતા અલ્પાબેનને કેન્સર હતું. બરોડા તેમની સારવાર ચાલી રહી હતી ત્યાં વિડીયો જોતા અલ્પાબેનને સારવાર માટે વિભા વૈદ્ય પાસેથી દવા લેવા માટે આવ્યા હતા. મોટી રકમ આપીને તેમણે દવા લીધી. દવા ખાધા બાદ અલ્પાબેનને લોહીની ઉલટીઓ થવા લાગી, તબિયત વધુ ખરાબ બની અને ટૂંકા સમયમાં તેમનું મોત નિપજ્યું. 3 સંતાનોની માતા અલ્પાબેનનું મોત થતા પરિવાર નિરાધાર બની ગયો. મૃતકના ભાઈ અને પરિવાર આવા ધુતારાથી દૂર રહેવા લોકોને સમજાવી રહ્યા છે. વિડીયો જોઈને ન ભરમાવા તેઓ લોકોને ચેતવી રહ્યા છે. હિમાલય અને ત્યાંની ચાલતી હતી, અમારે વિડીયો જોયો અમે ત્યાં ગયા. બરોબર. ત્યાંથી લાયા દવા, બીજે દિવસે અમે એને સવારે દવા ચાલુ કરી તો બપોરે લોહીની વોમિટ થઈ. અને પછી અમે ફોન કર્યો ભાઈને, પણ ફોને ભાઈ અમારો ઉપાડ્યો નહીં, અમને કોઈ આશ્વાસન મળ્યું નહીં. ત્યાંથી અમે સીધા પાછા આવ્યા અને 3 દિવસમાં બેન અમારા એક્સપર્ટ થઈ ગયા. News18 ના માધ્યમથી હું દરેક ગુજરાતના દરેક કેન્સરના દર્દીઓને ખાસ નમ્ર વિનંતી કરું છું કે કોઈ ત્યાં જશો નહીં અને આપણું સર્જનને કોઈ ગુમાવશો નહીં. મારી ખાસ નમ્ર વિનંતી છે કે મારી ભત્રીજી મેં ગુમાવી, પણ બીજા કોઈ કોઈ બે જ દીકરી નહીં ગુમાવતા, એટલું હું કહું છું બધાને. તો ગુજરાતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં કેન્સરનો અપેક્ષિત મૃત્યુદરમાં 20% વધીને 40,000ને પાર થઈ ગયો છે. ગુજરાતમાં 2014 સુધીમાં કેન્સરના અપેક્ષિત દર્દીઓની સંખ્યા 33,832ની આસપાસ હતી, જે 2018માં વધીને 40,832 થઈ ગઈ છે. ભારતના જે રાજ્યમાં કેન્સરનો અપેક્ષિત મૃત્યુદર સૌથી વધુ હોય તેમાં ગુજરાત 8મા સ્થાને છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામના એક અહેવાલ મુજબ વર્ષ 2018માં યુપીમાં સૌથી વધુ કેન્સરના અપેક્ષિત 1,36,000 કેસ સામે આવ્યા હતા, જે બાદ બીજા ક્રમે બિહારમાં 73,000, મહારાષ્ટ્રમાં 72,672, તો ચોથા ક્રમે પશ્ચિમ બંગાળમાં 59,154 લોકોના કેન્સરના કારણે મોત થયા. મધ્યપ્રદેશમાં 49,173 લોકોના કેન્સરથી મોત થયા છે. રાજસ્થાનમાં 45,000, જ્યારે તમિલનાડુમાં 43,000 કેન્સરના દર્દીઓના મોત થયા છે. તો ગુજરાત આ યાદીમાં 8મા ક્રમે છે. ગુજરાતમાં 40,000થી પણ વધુ દર્દીઓ કેન્સરથી પીડિત છે. સતત કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પાછલા વર્ષોની જો વાત કરવામાં આવે અને અત્યારની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો ધરખમ વધારો કેન્સરના દર્દીઓમાં થઈ રહ્યો છે. અને આ જેમ જેમ આ રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમ આવા કેટલાક ઊંટ વૈદ્યોનો પણ રાફડો ફાટી નીકળ્યો છે, જે દાવા કરતા હોય છે કે તેઓ તેમની દવાથી ગણતરીના દિવસોમાં જ કેન્સરને મટાડી શકે છે. પરંતુ 2 લોકો એવા સામે આવ્યા છે કે જેમણે પોતાના સ્વજન આવા ઊંટ વૈદ્યોના ચક્કરમાં આવી જઈને ગુમાવ્યા છે. તે લોકો અપીલ કરી રહ્યા છે લોકોને કે આવા કોઈ પણ પ્રકારના ધુતારા ઊંટ વૈદ્યના ચક્કરમાં ન ફસાવવું જોઈએ. ઊંટ વૈદ્ય રાતોરાત ફરાર થઈ ગયો છે.
7-10% જેટલો વધારો જોવા મળે છે. અત્યારે એવરેજ 10-15 દિવસ જેટલું વેઇટિંગ લિસ્ટ રહે છે. કારણ કે જે કોઈ દર્દી નવું આવે તો તેની બાયોપ્સી કરવાની હોય છે, તેનું બધું મેટાસ્ટિક વર્કઅપ કરવાનું હોય છે અને ટ્યુમર બોર્ડ માં એની ટ્રીટમેન્ટ નક્કી થાય. એટલે એવરેજ હેડ એન્ડ નેકમાં સૌથી મેક્સિમમ વેઇટિંગ લિસ્ટ છે અને તે લગભગ આટલું વેઇટિંગ લિસ્ટ છે. પ્રદૂષણ, ખેતીમાં જંતુનાશકોનો બેફામ ઉપયોગ અને વ્યસનો સહિતના કારણોને કારણે ગુજરાતમાં કેન્સરનો રોગ વધી રહ્યો છે. તો તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 7 વર્ષમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધવા માંડી છે. સરકાર ભલે આરોગ્ય અને સુખાકારીની વાતો કરે, પરંતુ આજે અમે તમને લઈને જઈએ છીએ એક એવા ગામમાં કે ગામની કુલ વસ્તીના 10% લોકો કેન્સરથી પીડાઈ રહ્યા છે. ગામ સપડાયું કેન્સરના વરડામાં. ગામની કુલ વસ્તીમાં 10% લોકોને છે કેન્સર. કેન્સરે 9 લોકોના લીધા જીવ. જી હા, આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ તાલુકામાં આવેલું વિલાસપુર ગામ કચ્છી પટેલની વસ્તી ધરાવતા આ ગામ પર બરડો લીધો છે કેન્સરના રોગે. કુલ 180 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં 20 જેટલા લોકો કેન્સરનો ભોગ બન્યા છે, જેમાંથી 9 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. મેં અમદાવાદ રિપોર્ટ કરાવ્યા બધા, અને મેં સાણા શંકુર હોસ્પિટલમાં મેં ઓપરેશન કરાવ્યું. મને તારે સારું છે, અને 1.5 વર્ષ મને ઓપરેશન કરાવ્યું, થયું સારું છે. મુકેશભાઈ પણ કેન્સરનો ભોગ બન્યા છે, પરંતુ તેમના માટે સારી વાત એ છે કે તેમને જલ્દીથી બીમારીની જાણ થતાં તેમની હાલ સારવાર ચાલી રહી છે. તો પાર્વતીબેન છેલ્લા 5 વર્ષથી પથારી વસ છે અને તેમને આંતરડાનું કેન્સર છે. અનેક દવાઓ અને હોસ્પિટલો બદલવા છતાં તેમની પરિસ્થિતિમાં કોઈ જ સુધારો નથી આવ્યો. ડોક્ટરનું કહેવાનું એવું થયું કે લગભગ કેન્સર છે, અને ગયા એમને બાયોપ્સી રિપોર્ટ મૂક્યો બોમ્બે, તો બાયોપ્સી રિપોર્ટમાં કેન્સર આવ્યું. 2.5 વર્ષ પહેલાં હતું, અને ત્યાંથી પછી દિનેશભાઈના ત્યાં જ સર્જિકલ હોસ્પિટલમાં જ મોડાસા દવા લીધી. તો અરવિંદભાઈએ તો પોતાના માતાને ગુમાવી દીધા છે. અરવિંદભાઈની માતાને પણ કેન્સર હતું, સારવાર કરાવી પરંતુ તેમનો જીવ ન બચી શક્યો. વિલાસપુર ગામના લોકોએ આ બાબતે આરોગ્ય વિભાગ સહિત અહીંના સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરી, પરંતુ આરોગ્ય વિભાગ કે વોટ લઈ ગયેલા રાજકારણીઓ તેમની એક પણ સાંભળી નથી. અત્યારે અમે બધાને ગુમાવી દીધા છે, 3-4 વર્ષ થયા ગયા, અને ખેતીમાં બધે મદદ કરતા હતા, અત્યારે હાલ નથી ને એની ખોટ અમને વર્તાઈ રહી છે. આ ગામ કેન્સરના વરડામાં કેવી રીતે આવ્યું તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને એ જાણવાની જેની જવાબદારી છે એ આરોગ્ય વિભાગ સબ સલામત હે બતાવીને રાજ્યકક્ષાએ સારી કામગીરીના એવોર્ડ મેળવી રહ્યું છે. ઈશાન પરમાર, News18 ગુજરાતી, વિલાસપુર, સાબરકાંઠા. વેલકમ બેક. નિર્ભયા કેસમાં દોષિતને રાહત નહીં, સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી. દોષિત અક્ષયની પુનઃવિચાર અરજીને ફગાવી દેવામાં આવી. ટ્રાયલ અને તપાસમાં કોઈ ખામી નહીં હોવાનું સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે. પુનઃવિચારનો કોઈ જ અર્થ નથી તેવું સુપ્રીમ કોર્ટનો પક્ષ છે. દોષિત અક્ષય કે જેણે રાહત માટેની અરજી કરી હતી તેને સુપ્રીમ કોર્ટે કોઈ જ રાહત નથી આપી, તેની ફાંસીની સજા યથાવત રહેશે. સંવાદદાતા દીપિકા કુમાર જોડાઈ ગયા છે. દીપિકા, જે એકમાત્ર દોષિતે અરજી કરી હતી તેની જે અરજી છે તેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે, તેને કોઈ પણ પ્રકારની રાહત નથી મળવા જઈ રહી. આ વાતને લઈને અમદાવાદીઓ પણ વિચાર કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે બળાત્કારના દિવસે ને દિવસે કિસ્સાઓ વધી રહ્યા છે પ્રિયંકા, તેને લઈને હવે સવાલ ઉઠે છે કે શું કાયદાઓ સખત નથી, અને જો કાયદાઓ સખત છે તો ખાસ કરીને હવે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે કેમ. અમદાવાદીઓ અને સ્પેશિયલી યુવતીઓ મારી સાથે છે, તેમના વ્યૂઝ જાણવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? રૂહાની. રૂહાની, શું વ્યૂ છે તમારા, કારણ કે જે પ્રકારે આ અરજી ફગાવી દેવામાં આવી છે અને હવે આરોપીઓને સજા થશે, બીજી તરફ હૈદરાબાદ ક્યાંય સુરક્ષિત નથી, પણ કમ્પેરેટિવલી ગુજરાતમાં આપણે ગુજરાતને સેફ
રાતે બી છોકરીઓ એકલી ફરી શકે છે, અને આવું કેવું કે છોકરીઓ એકલી ફરી શકે છે એટલે વિચારો કે આપણી કન્ટ્રી કેટલી સેફ નથી, કે આપણે એવું માનીએ છીએ કે દસ વાગ્યા પછી અગર આપણે એકલા જઈએ તો કેટલું સારું છે કે કોઈ આપણને હેરાન નથી કરતું. પણ આ વાત જ્યાં સુધી લો અને બધા સુધી પહોંચે નહીં પહેલાં આઈ થિંક માણસોએ ચેન્જ થવું જોઈએ, નોટ ઓનલી ગર્લ્સ બોયઝ બી, કે કેમ ખાલી છોકરીઓની રિસ્પોન્સિબિલિટી છે, છોકરાઓને બી એવું શીખવાડવું જોઈએ પહેલાંથી જ કે બેઉ જેન્ડર્સ ઇક્વલ જ છે અને ઇટ ઇઝ જસ્ટ હ્યુમન એનાટોમી, એમાં કંઈ આટલું બધું એ કરવાની જરૂર નથી. છોકરીઓ આવી જ છે ને છોકરાઓ આવા જ છે, એના માટે કંઈ અને એના લીધે તમારે છોકરીઓને કંઈક અલગ રીતે જોવાની જરૂર નથી. અને જ્યાં સુધી આપણે ગુજરાતમાં છે ત્યાં સુધી જે 181 હેલ્પલાઇન નંબર છે એ લોકો કાફી મતલબ એ લોકો સારી રીતે આ ડીલ કરી રહ્યા છે. અને વાત છે આખું આટલા બધા કેસીસને લઈને, તો ફર્સ્ટ ઓફ ઓલ તો આની સજા તો શું કહેવી, આ લોકો એટલા આ લોકો જે વસ્તુ કરે છે એટલી મોન્સ્ટર જેવી વસ્તુ છે કે આપણે લોકો બી મોન્સ્ટરની જેમ વિચારવા લાગીએ છીએ કે આ લોકોને શું કરવું છે. તમે વિચારો એ લોકોનું વસ્તુ, એ લોકો જે વસ્તુ કરે છે એટલું ખરાબ છે કે આપણને ઈચ્છા છે કે એ લોકોને બી બાળી દો કે એ લોકોને બી આમ કરો. આપણા મનમાં કેમ આટલા ખરાબ વિચાર આવે છે, આપણે બી એટલા ખરાબ થઈ રહ્યા છે. એટલે આઈ થિંક ફર્સ્ટ એઝ અ નેશન ઓલ ઓફ ધ સિટીઝન શુડ બી અવેર કે આ શું થઈ રહ્યું છે અને રિપોર્ટ કરો, અવાજ ઉઠાવો. અવાજ ઉઠાવશો ને તો લાઈક એ લોકો ખુદ શાંત થઈ જશે. મારી સાથે અન્ય એક અમદાવાદી છે, તેમની સાથે વાત કરીશું. આપના વ્યૂઝ જણાવશો. માય નેમ ઇઝ વિધિ એન્ડ ઇધર જો હો રહા હૈ સારે હમારે નેશન મેં ઇસમે મેં તો એના એસા કહેના ચાહુંગી કે જો ભી અબ રૂલ્સ આને ચાહીએ ડેફિનેટલી, ક્યુંકિ અભી જો ભી હો રહા હૈ અગર હમ અભી સિર્ફ આવાજ ઉઠાએંગે ઓર સિર્ફ સોચેંગે ઇસકે બારે મેં તો ફિર હો ચુકા. ક્યા હોના ચાહીએ? આઈ વોન્ટ ધેમ ટુ ગેટ કટ ઓન ઓલ ઓવર ધેર બોડીઝ. તો અમદાવાદીઓ માની રહ્યા છે કે કડકમાં કડક સજા આપવી જોઈએ. દીપિકા, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ પ્રતિક્રિયાઓ માટે. ઊંઝાની પાવન ધરતી પર માં ઉમિયાના સાનિધ્યમાં રૂડો અવસર આવ્યો છે. ઉમિયાધામમાં આજથી લક્ષચંડી મહાયજ્ઞનો આરંભ થયો છે. રાજ્ય જ નહીં પરંતુ દેશ વિદેશથી ભક્તોનો સેલાબ ઊંઝા તરફ ઉમટ્યો છે. 800 વીઘામાં ફેલાયેલા ઉમિયાનગરમાં લક્ષચંડી યજ્ઞશાળા, 51 શક્તિપીઠના દર્શન સાથે બાળનગરી પણ છે. આજે જે પ્રકારે લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, ખૂબ જ મોટી સંખ્યામાં પાટીદારો અહીં ઉપસ્થિત રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે આ 5 દિવસ દરમિયાન અહીં 50 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ એકઠા થાય તેવી શક્યતાઓ છે. આપણે જણાવી દઈએ કે દૂર દૂરથી અહીં ખૂબ જ મોટી સંખ્યામાં પાટીદારો આવે છે. લગભગ 126 દેશમાંથી અહીં પાટીદાર આગેવાનો આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અબાલ વૃદ્ધ સૌ કોઈ આ મહાયજ્ઞનો લાહવો લેવા ઈચ્છે છે, કારણ કે કહેવાય છે કે રામાયણ કાળમાં જે અશ્વમેઘ યજ્ઞ થયો હતો ત્યારબાદ આ પહેલી વાર થઈ રહ્યું છે કે જ્યારે લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં વિશ્વમાં પહેલી વાર થઈ રહ્યું છે, તેને કારણે લોકોમાં ખાસ કરીને ઉત્સાહ જે છે તે ચરમસીમાએ પહોંચી ગયો છે. 5 દિવસનો આ કાર્યક્રમ છે, 18 ડિસેમ્બરથી લઈને 22 ડિસેમ્બર સુધી. આપ જોઈ રહ્યા છો કે રીતે યજ્ઞશાળા જે છે તે બનાવવામાં આવી છે. વાંસ અને લાકડાના ઉપયોગથી આ યજ્ઞશાળા બનાવવામાં આવી છે. તેમાં એક પણ જાતના લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. અહીં 108 કુંડી બનાવવામાં આવી છે અને સાથે જ 1100 જેટલા પાટલા પણ બનાવવામાં આવ્યા છે, જેમાં લક્ષચંડી મહાયજ્ઞમાં ભાગ લઈ યજમાનો જે છે તે આહુતિઓ આપશે અને શ્લોકો અને મંત્રોચ્ચાર કરશે. એવું પણ મનાઈ રહ્યું છે કે આ જે યજ્ઞ કરવામાં આવશે તેમાં જે આહુતિઓ આપવામાં આવશે અને ખાસ કરીને શ્લોકોનો ઉચ્ચાર કરવામાં આવશે તેના થકી વિશ્વ જે છે તેમાં શાંતિની સ્થાપના થશે. માણસની આત્મા જે છે તન મન અને ધનથી તેનું શુદ્ધિકરણ થશે. આપ જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે. એક દિવસના 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતાઓ અને કુલ 50 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવશે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. મારી બરાબર પાછળ જે છે તે ભોજનાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પણ જે ડોમ બનાવવામાં આવ્યા છે તેમાં 1,26,000થી પણ વધુ માણસો ભોજન લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં અલગ અલગ કમિટીઓ પણ બનાવવામાં આવી છે, જેને કારણે લોકોને જે પણ અહીં દર્શન કરવા માટે આવે છે તેમને કોઈ પણ જાતની કનડગત ન નડે. પાર્કિંગની વ્યવસ્થા હોય, ભોજનની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, ચા નાસ્તાની વ્યવસ્થા હોય, તો તમામ વ્યવસ્થાઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વાતાવરણ જે છે તે એકદમ ભક્તિમય બની ચૂક્યું છે, કારણ કે એક તરફ જે આહુતિઓ આપવામાં આવી રહી છે ત્યારે તેની જે સુગંધ છે તે પણ વાતાવરણમાં ભળી રહી છે અને સાથે સાથે જે શ્લોકોચ્ચાર છે તેનાથી જે ધ્વનિમાં જે પવિત્ર ઉચ્ચારણો ઉત્પન્ન થઈ રહ્યા છે તેને કારણે હાલ તો જે કહી શકાય કે માહોલમાં પૂરો
ભક્તિમય બની ગયા છે. અને સાથે જ માં ઉમિયારા નાથ સાથે હાલ જે પાટીદારો છે તે આખું વાતાવરણ ગુંજવી રહ્યા છે. આપણે બતાવી દઈએ કે આ હાલ જે માહોલ છે તે પૂરેપૂરી રીતે ભક્તિમય બની ચૂક્યો છે. કેમેરામેન હરવીશ શર્મા સાથે ઝરણા રાજગુરુ, મહેસાણા ઊંઝા. પાટીદારો તરફથી વારંવાર એક જ વાત કહેવામાં આવે છે કે આ યજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું છે તે માત્ર પાટીદારો માટે નહીં પરંતુ સમસ્ત વિશ્વ માટે કરવામાં આવ્યું છે. કારણ કે યજ્ઞ થકી જે આહુતિઓ આપવામાં આવશે અને જે શ્લોકોના ઉચ્ચારણ કરવામાં આવશે તેના થકી ચારે તરફ જે ધ્વનિ ઉત્પન્ન થશે અને જે સુગંધ ઉત્પન્ન થશે તે માનવના આત્માની શુદ્ધિ કરશે. આપને અમે અત્યારે લઈને આવ્યા છીએ એ સ્થળ પર કે જેની યજ્ઞશાળા કહેવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો કે અહીં 108 કુંડી બનાવવામાં આવી છે જ્યાં યજમાનો બેઠા છે, જે વિવિધ જે વિધિઓ છે યજ્ઞની તે કરી રહ્યા છે, આહુતિઓ આપી રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પાટીદારો તો ઉપસ્થિત છે, સાથે જ 108 કુંડી બનાવવામાં આવી છે જે યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવી રહ્યા છે. આ કુંડી બાદ 1100 જેટલા પાટલા રાખવામાં આવ્યા છે જ્યાં પણ પૂજા વિધિ કરવામાં આવી અને જ્યાં પણ હવન કરવામાં આવ્યા હતા. અને લગાતાર 5 દિવસ સુધી આ જ રીતે આ સ્થળ પર હવન થવાના છે, આહુતિઓ અપાવવાની છે, જેના કારણે વાતાવરણ ભક્તિમય બની રહ્યું છે. આપ જોઈ રહ્યા છો જે ડોમ બનાવવામાં આવ્યો છે તેમાં પણ માત્ર ને માત્ર વાંસ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં કોઈ પણ એવી ધાતુનો ઉપયોગ નથી કરવામાં આવી કે જે યજ્ઞશાળામાં વર્જિત હોય. એટલે કે યજ્ઞ માટે જે પાવન વાતાવરણ ઊભું કરવાનું હોય છે અને જે યજ્ઞશાળા બનાવવાની હોય છે વિધિવત રીતે જેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં છે તે જ પ્રકારની યજ્ઞશાળા અહીં બનાવવામાં આવી છે, જેને કારણે આ લક્ષચંડી મહાયજ્ઞનું જે મહત્વ છે તે અનેક ગણું વધી જાય છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઝરણા રાજગુરુ, ન્યૂઝ 18.